નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના અને મોટા સમાચાર ભાજપમાંથી મળી રહ્યા છે. ઉમેદવારોની પસંદગીને લઈને મોટા ભાગની બેઠકો ઉપર ઉમેદવારોના નામની ચર્ચા હાલમાં ચાલી રહી છે. આજે કુલ 77 બેઠકોના ઉમેદવાર માટે ચર્ચા. આણંદની 7, દાહોદની 6, પાટણની 4 બેઠકોની ચર્ચા, છોટાઉદેપુરની 3 બેઠકો પર ચર્ચા, વડોદરાની 10, ગીર સોમનાથની 4 બેઠકોની ચર્ચા, અમદાવાદની 16 અને સુરતની 16 બેઠકોની ચર્ચા, જૂનાગઢની 5 અને કચ્છની 6 બેઠકોની ચર્ચા. આજે અલ્પેશ ઠાકોર, કેતન ઇનામદાર, મધુ શ્રીવાસ્તવ, શૈલેષ મહેતા, રાજેન્દ્ર ત્રિવેદી, મનીષાબેન વકીલ, યોગેશ પટેલ, જવાહર ચાવડા, હર્ષ ત્રિબડિયા, ગણપત વસાવા, હર્ષ સંઘવી, સંગીતા પાટીલ, કુમાર કાનાણી, પૂર્ણેશ મોદી, પ્રદીપસિંહ જાડેજા, જગદીશ પંચાલ, પ્રદીપ પરમાર અને કૌશિક પટેલનું ભાવિ નક્કી થશે. તો અમરેલીની 2 બેઠકો પર મંથન. અમરેલી શહેરની બેઠક પર 4 નામ પર મંથન. કૌશિક વેકરિયા, મનીષ સંઘાણીની દાવેદારી, ભાવનાબેન ગોંડલિયા, અશ્વિન સાવલિયાની દાવેદારી. લાઠી બેઠક પર 3 નામોની ચર્ચા. બાવકુ ઉઘાડ, જનક તલવૈયાના નામની ચર્ચા, મયુર હિરપરાના નામની પણ ચર્ચા ચાલી રહી છે. તો અમરેલીથી 2 મહત્વના અને મોટા સમાચાર હાલમાં મળી રહ્યા છે. તો જામનગર દક્ષિણમાં પણ સમાચાર. જામનગર જિલ્લાની બેઠકો પર મંથન. કાલાવડ બેઠક પર 4 નામો પર મંથન છે. અમરેલીથી પણ આ સમાચાર મળી રહ્યા છે. અમરેલીમાં પણ જાણકારી મળી રહી છે તે પ્રમાણે કૌશિક વેકરિયા, મનીષ સંઘાણીની દાવેદારી છે. તો હાલના સંભવિત ઉમેદવારોના નામ આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીની ટીવી સ્ક્રીન ઉપર, કે જેઓના નામ પર મંથન સતત કરવામાં આવી રહ્યું છે. સૌથી વધારે મહત્વની વાત છે કે તમામ લોકો અપેક્ષિત છે ટિકિટમાં, પરંતુ અંતિમ નિર્ણય પાર્લામેન્ટરી બોર્ડ ભાજપનું લઈ રહ્યું છે અને તેમાં પણ મુદ્દાને લઈને ચર્ચા ચાલી રહી છે. જામનગર જિલ્લાની બેઠકો પર પણ મંથન ચાલી રહ્યું છે. જામનગરના કાલાવડ બેઠક પર 4 નામો પર મંથન છે. જામનગર ગ્રામ્ય બેઠક પર 4 નામો પર ચર્ચા. જામનગર દક્ષિણમાં 5 નામો રેસમાં. જામ જોધપુર પશ્ચિમમાં પણ 5 નામ રેસમાં જોવા મળી રહ્યા છે. તો અમરેલી 2 બેઠકો પર મંથનના હાલના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ, કે જેમાં તમામ જે દાવેદારો હતા તેઓને લઈને ચર્ચા કરવામાં આવી રહી છે, પરંતુ કેટલાક નામ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે જેને લઈને હાલમાં ચર્ચા થઈ રહી છે. અમરેલી 2 બેઠકો પર આ મંથન અને તેને લઈને જાણકારી છે તે પ્રમાણે બેઠક પર 4 નામ પર મંથન ચાલી રહ્યું છે. બંને બેઠક પર 2-2 નામ પર ચર્ચા થઈ રહી છે. કૌશિક વેકરિયા, મનીષ સંઘાણીની દાવેદારી છે. ભાવનાબેન ગોંડલિયા, અશ્વિન સાવલિયાની દાવેદારી છે. લાઠી બેઠક પર 3 નામોની ચર્ચા છે, જેમાં જનક તલાવિયાની નામની પણ ચર્ચા છે અને મયુર હિરપરાના નામની પણ ચર્ચા ચાલી રહી છે. વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 સહયોગી મારી સાથે સંધ્યા જોડાઈ ગયા છે. સંધ્યા, જે રીતના નામની ચર્ચા ચાલી રહી છે, કેટલું મહત્વનું છે? કારણ કે હવે ટૂંક સમયની અંદર કોંગ્રેસ એકવાર નામ જાહેર કરી દીધા છે, હવે ભાજપનો વારો છે. બિલકુલ, બીજેપીનો વારો છે. પહેલાં એવું માનવામાં આવી રહ્યું હતું કે બીજેપી પહેલાં તેનું લિસ્ટ જાહેર કરશે અને ત્યારબાદ કોંગ્રેસ તેનું લિસ્ટ જાહેર કરશે, પરંતુ આ પહેલે આપમાં આ વખતે કોંગ્રેસ આગળ નીકળી ગઈ છે અને કોંગ્રેસે 43 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે. હવે વાત જો જામનગર અને અમરેલીની કરીએ તો 4-4, એક એક બેઠક પર 4-4, 5-5 નામ સામે આવી રહ્યા છે. જામનગર જિલ્લાની બેઠકો માટે જે મંથન ચાલી રહ્યું છે તેમાં કાલાવડ બેઠક પર 4 નામ છે, ગ્રામ્ય બેઠક પર 4 નામ સામે આવ્યા છે, જામનગર દક્ષિણમાં 5 નામ અત્યારે રેસમાં છે અને જામજોધપુર પશ્ચિમમાં પણ 5 નામ રેસમાં છે. કાલાવડ બેઠક પર મેઘજી ચાવડા, લાલજીભાઈ સોલંકી, અનિલભાઈ બાબરિયા, ડૉક્ટર કલ્પેશ મકવાણાનું નામ છે. ગ્રામ્ય બેઠક પર કૃષિમંત્રી રાઘવજી પટેલનું નામ આગળ ચાલી રહ્યું છે. વલ્લભભાઈ ધારવિયાનું નામ પણ છે. તપન પરમાર અને રણછોડ પરમારનું નામ આગળ ચાલી રહ્યું છે. જામનગર દક્ષિણ બેઠકની વાત કરીએ તો આરસી ફળદુ, વસુબેન ત્રિવેદી, જીતુભાઈ લાલ, શેતલબેન શેઠ, ગિરીશભાઈ
અમેઠિયાનું નામ અને જામજોધપુરથી ચીમનભાઈ સાપરિયા, બ્રિજરાજસિંહ જાડેજા, સુરેશભાઈ વસરા, કેબી ગાગિયા અને ચેતન કડીવારનું નામ પણ આગળ ચાલી રહ્યું છે. જોકે બીજેપી આમાંથી ત્રણ ત્રણનું લિસ્ટ બનાવી રહી છે અને ત્રણમાંથી એક ફાઇનલ કરશે. આ જામનગરની વાત થઈ અને હવે અમરેલીની બે બેઠકો પર પણ મંથન ચાલી રહ્યું છે તેની વાત કરી. અમરેલીમાં પણ કૌશિક વેકરિયા, મનીષ સંઘાણી, ભાવનાબેન ગોંડલિયા, અશ્વિન સાવલી અને લાઠી બેઠક પર બાકુ ઉધાણ, જનક તલાવિયા અને મયુર હીરપરાનું નામ આગળ ચાલી રહ્યું છે. પરંતુ હજુ પણ મંથન છે અને જે ઉમેદવારો, જે દાવેદારો છે તેઓ રાહ જોઈ રહ્યા છે કે તેમનું નામ ક્યારે જાહેર થાય અને ક્યારે તેઓ ગ્રાઉન્ડ પર જઈ અને તૈયારીઓ કરે. તો બસ હવે આ છેલ્લી ઘડીઓ ગણાઈ રહી છે, નામ જાહેર થાય અને તૈયારીઓ એટલે પ્રચારની તૈયારી શરૂ કરવાની રાહ જોઈ રહ્યા છે આ તમામ જે દાવેદારો છે તે. આભાર સંધ્યા સમગ્ર માહિતી બદલ. તો જે રીતે હાલમાં મહત્વની વાત છે, 77 બેઠકો ઉપર મંથન ચાલી રહ્યું છે, પરંતુ આ તમામની વચ્ચે વધુ એક મહત્વના સમાચાર ત્યારે આવ્યા જ્યારે કોંગ્રેસના એક નેતા જોડાઈ ગયા ભાજપમાં. ભાજપની અંદર તેઓની જોડાણને લઈને સમાચાર મળ્યા હતા. સૌથી વધારે મહત્વની વાત અહીંયા આગળ એ છે કે બાંકુ ઉધાર, જનક તલવૈયાના નામની ચર્ચા છે. કાલાવડના દાવેદારને લઈને પણ નામ જાણવા મળી રહ્યું છે. કાલાવડમાં મેઘજીભાઈ ચાવડા, લાલજીભાઈ સોલંકી અને અનિલભાઈ બાબરિયાનો પણ સમાવેશ હાલમાં ચર્ચામાં કરવામાં આવ્યો હોવાની જાણકારી છે. તો આ તરફ કોંગ્રેસના વધુ એક નેતાએ ભાજપની સાથે આવી અને કેસરિયા ધારણ કરી લીધા છે. હિમાંશુભાઈ વ્યાસ કે જેઓ આજે સવારે જાહેરાત કરી કે તેઓ કોંગ્રેસને છોડી રહ્યા છે અને બપોર સુધીમાં તેઓએ કેસરિયો પણ ધારણ કરી લીધો હતો. સૌથી વધારે મહત્વની વાત અહીંયા એ પણ છે કે કમલમમાં અમિત શાહ સાથે પણ તેઓએ મુલાકાત કરી. કોંગ્રેસનું કેન્દ્રીય નેતૃત્વ લોકો વચ્ચે નિષ્ફળ છે, હાઈકમાન્ડના નેતાઓને ઓપરેટરોએ ઘેરી લીધા છે, પ્રજા વચ્ચે કામ કરવું છે તેથી ભાજપમાં જોડાયા, કોઈ જગ્યાએ ટિકિટ માટે પણ મેં વાત નથી કરી, પક્ષ જે કામ સોંપશે તે કામ કરીશ. પ્રધાનમંત્રી મોદીએ પક્ષમાં જોડાવા આશીર્વાદ આપ્યા, કોંગ્રેસમાં સક્રિય કાર્યકર્તાઓનો ઉપયોગ નથી થતો તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. છેલ્લે મારી પોઝિશન ઓલ ઇન્ડિયા કોંગ્રેસના સેક્રેટરી તરીકે, ઓવરસીઝ કોંગ્રેસના ઇન્ચાર્જ તરીકે મેં કામગીરી કરી. પણ હું ઘણા વખતથી એ મહેસૂસ કરી રહ્યો હતો કે કોંગ્રેસનું કેન્દ્રીય નેતૃત્વ કમ્યુનિકેશનમાં કાર્યકર્તાઓ, લીડરો અને પ્રજાની વચ્ચે ફેલ ગયું છે. અને જે ગતિશીલ પક્ષ છે જેના કાર્યકર્તાઓ પ્રજા સુધી પહોંચે છે, જેનું નેતૃત્વ કાર્યકર્તાઓને સાંભળે છે, જેનું નેતૃત્વ દેશની અંદર એક વિશ્વાસ પ્રાપ્ત કરી ચૂક્યું છે, એવા પક્ષમાં મારે જોડાવવું જોઈએ. અને આ અંગે મેં ભારતીય જનતા પાર્ટીના મહત્વના નેતાઓ સાથે વાત કરી હતી. માનનીય વડાપ્રધાનશ્રી અને માનનીય અમિતભાઈએ પણ મને આ પાર્ટીમાં જોડાવા માટે આશીર્વાદ આપ્યા છે. આજે મોરબી પાટીલ સાહેબની હાજરીમાં મેં પ્રવેશ કર્યો છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાત પ્રવાસે અને શરૂઆત કરવામાં આવશે ચૂંટણી પ્રચારની. ભાજપ માટેના ચૂંટણી પ્રચારની શરૂઆત કરવામાં આવશે. વલસાડના નાના પોંઢામાં પીએમ ગજવશે ચૂંટણી સભા, જે અંતર્ગત પીએમની સભાની તૈયારીઓને અપાયો છે આખરી ઓપ. નાણામંત્રી કનુભાઈ દેસાઈ, નરેશ પટેલ અને જીતુ ચૌધરીએ પીએમની સભાની કરી સમીક્ષા. પ્રધાનમંત્રીની સભાને લઈને લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 5 એસપી, 13 ડીવાયએસપી, 26 પીઆઈ, 130 પીએસઆઈ અને 1000થી વધુ પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓના જવાનોને તૈનાત કરી દેવાયા છે. વલસાડ જિલ્લાની તમામ 5 બેઠકો પર ભાજપ જીતના તમામ રેકોર્ડ તોડશે તેવો નાણામંત્રી કનુ દેસાઈએ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પ્રદેશ પ્રમુખ સી આર પાટીલસિંહનો આભાર માને છે કે એમણે ગુજરાતના સૌપ્રથમ ચૂંટણી પ્રચાર જે મોદીજી કરવાના છે તેનો પ્રારંભ વલસાડ જિલ્લાથી કરાવ્યો. ભારતીય જનતા પાર્ટી આ 5-5 બેઠકો કબજે કરવાની જ છે અને એના ઉપરની જે સરસાઈ છે એ આ વખતે તમામ 1950 પછીના રેકોર્ડ તોડશે, જેમાં 5 એસપી, 13 ડીવાયએસપી, 26 જેટલા પીઆઈ અને 130 જેટલા પીએસઆઈ અને 1000 જેટલા આશરે કર્મચારીઓ કાર્યરત રહેશે. વડાપ્રધાનશ્રીની સુરક્ષા સંપૂર્ણપણે અગ્રતાક્રમે હોય એ બાબતમાં ખાસ તકેદારી રાખવામાં આવશે. તો આ તરફ કોંગ્રેસ પણ તૈયાર છે અને સ્ટાર પ્રચારકો કોંગ્રેસના પણ ગુજરાતમાં જોવા મળશે. રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર માટે ગુજરાત આવશે.
દસમી નવેમ્બરે રાહુલ ગાંધી આવશે ગુજરાત, મધ્ય ગુજરાતથી ચૂંટણી પ્રચારના કરશે શ્રી ગણેશ. વડોદરામાં રાહુલ ગાંધીના રોડ શોનું આયોજન છે, દક્ષિણ ગુજરાતમાં પણ રોડ શો અને જાહેર સભા કરે તેવી શક્યતા. તો અશોક ગેહલોત કાલથી બે દિવસ ગુજરાતમાં, કાલે સવારે રાજકોટ એરપોર્ટ પર આગમન, રાજકોટ ખાતે પ્રેસ કોન્ફરન્સને કરશે સંબોધન, ભાવનગરમાં પરિવર્તન સંકલ્પ યાત્રામાં જોડાશે, ભાવનગરમાં જનસભાને પણ કરશે સંબોધન. તો મહત્વના મોટા સમાચાર, બંને દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં જોવા મળશે. આ તમામ મુદ્દાને લઈને ચર્ચા કરીશું. ન્યૂઝ ઇન સમર્થા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે. પ્રણવ, જે રીતની આ પરિસ્થિતિ છે, ખુદ અશોક ગેહલોત અને ત્યારબાદ રાહુલ ગાંધી, કોંગ્રેસ કોઈ પણ રીતે પ્રયાસ કરશે 125 બેઠકો મેળવવાનો? અસદા, ચોક્કસ. રાહુલ ગાંધી જે રીતે ભારત જોડો યાત્રા કરી રહ્યા છે સમગ્ર ભારતની અંદર, પરંતુ તેઓ જે રીતે કોંગ્રેસનું પણ સ્ટ્રેટેજી જે બનાવવામાં આવ્યું છે તે પ્રમાણે રાહુલ ગાંધી ગુજરાતમાં પણ ધ્યાન આપશે અને ગુજરાતની પણ અનેક જે જનસભાઓ છે તેને તેઓ સંબોધન કરશે. તો સાથે જ જાહેર રોડ શો પણ કરવાનો છે. તો સાથે જ સિદ્ધાર્થ, પ્રિયંકા ગાંધી પણ દક્ષિણ ગુજરાતની અંદર આદિવાસી સમાજનો જે બેલ છે તેની અંદર પણ જંગી જનસભાઓ છે, રોડ શો છે તે પ્રિયંકા ગાંધી પણ કરવાના છે. તો સાથે જ રાજસ્થાનના મુખ્યમંત્રી અને કોંગ્રેસ પાર્ટીના જે સિનિયર ઓબ્ઝર્વર છે તે અશોક ગેહલોત પણ ગુજરાતમાં બે દિવસીય પ્રવાસ રહેવાનો છે. આવતીકાલે તેઓ રાજકોટ અને ભાવનગર છે, તો બીજા ત્રીજા દિવસે તેઓ જે મધ્ય ગુજરાત છે તેમાં આંકલાવની જે વિધાનસભા બેઠક છે, જે પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા છે, ત્યાં પણ એક જંગી જનસભા છે તેવું સંબોધવાના છે. સાથે જ આણંદનો જે વિસ્તાર છે ત્યાં પણ તેઓ કાર્યક્રમ આપવાના છે. પી ચિદમ્બરમ છે એ પણ માનવામાં આવ્યું છે કે આવતીકાલે અથવા પરમ દિવસે તેઓ પત્રકાર પરિષદ છે અમદાવાદમાં કરશે. એમ અનેક દિગ્ગજ નેતાઓ છે, પૂર્વ જે મુખ્યમંત્રીઓ દિગ્વિજયસિંહ હોય કે પછી છત્તીસગઢના જે મુખ્યમંત્રી તે પણ ગુજરાતમાં આવવાના છે. એ જ રીતે મધ્યપ્રદેશના પણ પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ એ પણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જે જનસભાઓ છે તે સંબોધન કરવાની. તો સાથે જ રાજસ્થાનનું આખું મંત્રીમંડળ સિદ્ધાર્થ તેઓને જવાબદારી સોંપવામાં આવી છે. છત્તીસગઢના જે મંત્રીમંડળના જે સભ્યો છે તેને પણ બૂથ વાઇઝ એમ કહી શકાય કે વિધાનસભા દીઠ એક એક જવાબદારી સોંપાય છે કે તે તમામ લોકોએ જે ધ્યાન રાખવાનું છે. એ જ રીતે સમગ્ર ગુજરાત જે ચૂંટણી છે તેની અંદર દિલ્હી નેતૃત્વ કોંગ્રેસ પાર્ટીનું અહીં સ્ટેન્ડ ટુ રહેશે. મલ્લિકાર્જુન ખડગે પણ માનવામાં આવી રહ્યું છે કે તેઓ સૌરાષ્ટ્રની અંદર અને ઉત્તર ગુજરાતની અંદર જંગી જે જાહેર સભા છે તે પણ કરવાના છે. અમદાવાદમાં પણ એક જે અપડેટ મળી રહ્યું છે એ પ્રમાણે અમદાવાદ શહેરમાં પણ તેઓ જે દાણી જે વિસ્તાર છે ત્યાં પણ એક મોટી જનસભા છે તે સંબોધન કરશે. આમ તમામ દિગ્ગજ નેતાઓ છે, કારણ કે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ પોતાની પ્રથમ યાદી પણ જાહેર કરી દીધી છે, ત્યારે કોંગ્રેસ પાર્ટી બીજી યાદી માટે જે મંથન કરી રહી છે અને માનવામાં આવી રહ્યું છે કે આવનારા બે દિવસ બાદ કોંગ્રેસ પાર્ટી પોતાની બીજી યાદી પણ અહીં કોંગ્રેસ પાર્ટી અહીં જાહેર કરી શકે છે. પરંતુ તેની સાથે જ કોંગ્રેસ પાર્ટીના તમામ જે દિગ્ગજ નેતાઓ છે, રાષ્ટ્રીય જે નેતાઓ છે સિદ્ધાર્થ, તે ગુજરાતમાં આવશે, ગુજરાતમાં ધામા નાખશે. પ્રિયંકા ગાંધી હોય, રાહુલ ગાંધી છે, મલ્લિકાર્જુન ખડગે હોય કે અશોક ગેહલોત છે, જે છત્તીસગઢના પણ સીએમ છે તે પણ ગુજરાત આવવાના છે, કમલનાથ પણ ગુજરાત આવશે અને અનેક જે જનસભાઓ છે, રોડ શો છે તે અલગ અલગ વિસ્તારમાં તેઓ કરવા જઈ રહ્યા છે. આભાર પ્રણવ, સમગ્ર માહિતી બદલ. તો બે મહત્વના અને મોટા સમાચાર, અમદાવાદની અંદર પણ સભા જોવા મળશે અને ખુદ પ્રિયંકા ગાંધી પણ આ વખતે ગુજરાતમાં આવશે. જે રીતે પ્રણવે જણાવ્યું કે કોંગ્રેસને વધુ મજબૂત કરવા, વધુ બેઠકો જીતવાના પ્રયાસ માટે રાહુલ ગાંધીની સાથે અનેક દિગ્ગજ નેતાઓ, રાષ્ટ્રીય નેતૃત્વ પણ જોવા મળશે. આ તરફ કોંગ્રેસ તરફથી આમ આદમી પાર્ટી પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. પવન ખેરાએ આક્ષેપ લગાવ્યા છે. કોંગ્રેસ નેતા પવન ખેરાનો આપ પર આરોપ, બે રાજ્યના સીએમ ગુજરાતમાંથી રૂપિયા લાવે છે, ચાર્ટર પ્લેનથી કરોડો રૂપિયાની હેરાફેરીનો આરોપ છે, કરોડો રૂપિયા ક્યાંથી આવ્યા તેની તપાસ જરૂરી. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ઘર વાપસી કરતા લગાવ્યા આરોપ, મેં પૂછ્યા તો ઇશારામાં આપ્યો જવાબ, 1 અને 2 ઓક્ટોબરે આવ્યા હતા રૂપિયા લઈને, મારા પાર્ટીમાં ગયા પહેલા જ સીએમનો ચહેરો નક્કી હતો. कैंडिडेट्स की लिस्ट आम आदमी पार्टी के कैंडिडेट्स की लिस्ट कमलम से आती है. कमलम है भारतीय जनता पार्टी का राज्य का मुख्यालय. आम आदमी की लिस्ट प्रत्याशियों की कमलम से आ रही है. मैं इसलिए पार्टी छोड़ी कि ये लोग बोलते हैं कि वो करप्शन नहीं करते हैं, लेकिन मैंने अपनी आंखों से देखा कि इतना सारा पैसा कहां से आ रहा है. अगर करप्शन नहीं होता है तो कहां से आता है. मैंने देखा कि ढेर सारा पैसा आया, कितना था अंदर वो पता नहीं, लेकिन ढेर सारा पैसा आया. तब मैंने पूछ लिया कहां से आया, तो इशारों में कह दिया कि ऐसे हम लेके आए.
तो इंद्रनील राज्यगुरु की वापसी ने लेने धारासभ्य ललित वसुयाए पण प्रतिक्रिया आपी छे। तेओए कहू छे के इंद्रनील राज्यगुरु ना परत आवाथी फायदो थशे। धोराजी एमएलए ललित वसुयाए आप्युं निवेदन, इंद्रनील राज्यगुरु की कांग्रेस में वापसी पर निवेदन। राज्यगुरु की वापसी थी सौराष्ट्र की बैठक पर थशे लाभ। इंद्रनील भाई आम आदमी पार्टी छोड़ी अने कांग्रेस पार्टी नी अंदर फरीथी जोड़ाना छे। એમનાથી સમગ્ર સૌરાષ્ટ્રની અંદર કોંગ્રેસ પાર્ટીને ફાયદો થશે એમાં કોઈ શંકાને સ્થાન નથી। તો ખુદ અરવિંદ કેજરીવાલ જ્યારે પ્રચારમાં આવ્યા છે આમ આદમી પાર્ટીના પ્રચારની અંદર, તેઓ હવે તે કચ્છમાં પહોંચ્યા છે જ્યાં પણ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। દિલ્હીના મુખ્યમંત્રી અને આપના રાષ્ટ્રીય સંયોજકનો આ રોડ શો ગાંધીધામમાં ઝંડા ચોકથી સરદાર પટેલની પ્રતિમા સુધી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું। રોડ શોમાં કેજરીવાલે અભિવાદન પણ ઝીલ્યું। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો। તો વિપુલ ચૌધરીને લઈને મોટા સમાચાર, મહત્વના સમાચાર મળી રહ્યા છે। મહેસાણાની અંદર વિપુલ ચૌધરીને કોર્ટમાં લાવવામાં આવ્યા હતા। દૂધસાગર ડેરી કૌભાંડ કેસમાં તપાસ, વિપુલ ચૌધરીને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા। 15મીએ ચરડા ગામમાં અર્બુદા સેનાનું સંમેલન, અરવિંદ કેજરીવાલને આમંત્રણ આપી શકે છે સૂત્રો પાસેથી માહિતી। ચૂંટણીમાં અર્બુદા સેના પોતાનું સ્ટેન્ડ નક્કી કરશે। આ તરફ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખે પણ પ્રતિક્રિયા આપી છે અને તેઓએ કહ્યું છે કે જો વિપુલ ચૌધરી આવે છે તો તેઓનું સ્વાગત કરવામાં આવશે અને સાથે જ અર્બુદા સેના પણ સમર્થનમાં આવશે તેવી વાત કરવામાં આવી છે। જ્યાં સુધી વિપુલભાઈ કે એમના સમર્થકોની ચૂંટણી લડવાની બાબત છે, અમારું એમ માનવું છે કે આવા સમાજસેવી વ્યક્તિઓને જનતાએ પસંદ કરીને વિધાનસભા સુધી જરૂર મોકલવા જોઈએ। વિપુલભાઈ અને એમના સમર્થકો જો આમ આદમી પાર્ટીમાં જોડાય તો અમારા માટે ખૂબ જ ખુશીનો, ખૂબ જ ગર્વ લેવા જેવો પ્રસંગ હશે। અમે આશા રાખીએ છીએ કે વિપુલભાઈનો નિર્ણય આમ આદમી પાર્ટી તરફી આવે। તો આ તમામ મહત્વના મુદ્દાઓને લઈને વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 સંવાદદાતા વિભુ અમારી સાથે જોડાઈ ગયા છે। વિભુ, જે રીતની પરિસ્થિતિ થઈ રહી છે આમ આદમી પાર્ટી માટે, વિપુલ ચૌધરી ફાયદાકારક સાબિત થઈ શકે છે? સિદ્ધાર્થ, જે રીતે વિપુલ ચૌધરી ખૂબ જ એક્ટિવ હતા, સામાજિક લેવલે પણ હતા અને તેમની ઉપર જે દૂધસાગર ડેરીમાં કૌભાંડ થયાનો આરોપ છે અને તેની ધરપકડ થઈ તે પહેલાં ખૂબ જ એક્ટિવ હતા, તેઓ રાજકીય પક્ષમાં જોડાઈ શકે તેવી શક્યતાઓ હતી, પરંતુ અત્યારે જે રીતે તેઓ જેલમાં છે અને જેલમાં તેમણે જામીન અરજી માટે પણ જામીન અરજી કરી હતી, પરંતુ તેમને જે ધરપકડને અત્યારે જેલમાં છે તેને છોડવામાં નથી આવ્યા, પરંતુ હવે તેમના વિપુલ ચૌધરીને પણ છે આમ આદમી પાર્ટીએ ખુલ્લું આમંત્રણ આપ્યું છે કે આમ આદમી પાર્ટીમાં વિપુલ ચૌધરી અને તેના સમર્થકો છે તે જોડાય, ત્યારે અર્બુદા સેના છે તે પણ હવે આમંત્રણ આપશે અરવિંદ કેજરીવાલને અને તેનું સ્ટેન્ડ જે નક્કી કરવાના છે જોડાય શકે છે કે વિપુલ ચૌધરી અને તેના સમર્થકો છે તે આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે। આભાર વિભુ સમગ્ર માહિતી બદલ। તો આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે, આ તમામની વચ્ચે અટકળો આમ આદમી પાર્ટી અને વિપુલ ચૌધરી બંને માટે મહત્વની થઈ જાય છે જો તેઓ 2022ની ચૂંટણી લડે છે તો। આ તરફ આમ આદમી પાર્ટીએ ફરી એક વખત એક યાદી જાહેર કરી છે ઉમેદવારોને લઈને। અત્યાર સુધીમાં કુલ 139 ઉમેદવારો આમ આદમી પાર્ટી તરફથી જાહેર કરી દેવામાં આવ્યા છે। 182 બેઠકો અત્યાર સુધીની જાહેરાત પહેલા જ 139 બેઠકો પર જાહેરાત આમ આદમી પાર્ટીએ કરી દીધી છે। 10મી યાદી જાહેર કરી આપી 21 ઉમેદવારો જાહેર કર્યા છે। વધુ એક લિસ્ટ સાથે આમ આદમી પાર્ટીના ઉમેદવારોની જાહેરાત થવા જઈ રહી છે। વાવ વિધાનસભા બનાસકાંઠાથી ડોક્ટર ભીમ પટેલને આમ આદમી પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવે છે। વિરમગામ વિધાનસભામાંથી શ્રી કુંવરજીભાઈ ઠાકોરને આમ આદમી પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવે છે। ઠક્કરબાપાનગર અમદાવાદની જે વિધાનસભા છે ત્યાંથી ભાઈ શ્રી સંજયભાઈ મોરીને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર કરીએ છીએ। બાપુનગર વિધાનસભામાંથી શ્રી રાજેશભાઈ દીક્ષિતને ઉમેદવાર બનાવવામાં આવે છે। આ તમામ ક્રાંતિકારી સૈનિકોને, આમ આદમી પાર્ટીના ઉમેદવારોને હું આમ આદમી પાર્ટી વતી શુભેચ્છાઓ પાઠવું છું।
આ તરફ વધુ એક આમ આદમી પાર્ટીની રેલી આજે અમદાવાદના જમાલપુર વિસ્તારમાંથી પસાર થઈ છે. એક તરફ કચ્છમાં અરવિંદ કેજરીવાલ તો બીજી તરફ અમદાવાદમાં ભગવંત માન રોડ શો કરી રેલીને આગળ વધારી રહ્યા છે. પંજાબના સીએમ ભગવંત માનની આ રેલી હતી. રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. એક મોકો કેજરીવાલને આપવા અપીલ કરવામાં આવી આ રેલીમાં. તો કોંગ્રેસના આક્ષેપો એક તરફ, આમ આદમી પાર્ટી પર છે, બીજી તરફ ભાજપના પણ આક્ષેપો જોવા મળી રહ્યા છે. ભરત ડાંગરે આક્ષેપો પર પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના નિવેદનને તેની હાર દર્શાવે છે. ગુજરાતની જનતાને ભાજપ પર ભરોસો. આપના પૈસા અગાઉ તંત્રે પકડ્યા હતા. ભાજપની ઉમેદવારો પસંદગીની પ્રક્રિયા શરૂ છે તેવી વાત પણ કરવામાં આવી. કોંગ્રેસ પાર્ટીએ હાર સ્વીકારી લીધી છે. હારના કારણો અત્યારે જનતાને દર્શાવી રહી હોય એવું દેખાય છે. ગુજરાતની અંદર બીજા પક્ષની સહાયની જરૂર અમને ક્યારેય નથી અને એના પૈસા જે છે તે તંત્ર દ્વારા પકડવામાં પણ આવ્યા છે, એની તપાસ પણ થઈ રહી છે. તો કોંગ્રેસે જેવી પોતાની યાદી જાહેર કરી, જે ડખા હતા તે પરસ્પર જોવા મળી રહ્યા હતા અને તે હવે ચરમસીમા પર પણ પહોંચી રહ્યા છે. જ્યાં આગળ એક તરફ બનાસકાંઠાના કોંગ્રેસમાં ટિકિટની જાહેરાત બાદ ડખો થયો છે. ડીસામાં કોંગ્રેસ પક્ષમાં દાવેદારમાં રોષ છે. સંજય રબારીને ટિકિટ આપતા અન્ય દાવેદારોમાં રોષ. કોંગ્રેસના 15 હોદ્દેદારોએ આપ્યા રાજીનામા. બનાસકાંઠા કોંગ્રેસ પ્રમુખને આપ્યા રાજીનામા. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પીનાબેન ગાડિયાનું રાજીનામું. ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિપુલભાઈનું રાજીનામું. કોંગ્રેસ અગ્રણી નરસિંહ દેસાઈનું રાજીનામું. ગોવાભાઈને કોંગ્રેસે 8 વખત ટિકિટ આપી અને હવે તેમના પુત્રને ટિકિટ આપતા કોંગ્રેસના અન્ય ઉમેદવારોમાં રોષ. રાજીનામું આપેલ આગેવાનો અન્ય કોઈ પક્ષમાં નહીં જોડાય. હાલમાં કોંગ્રેસમાં એક તરફ ટિકિટની જાહેરાત બાદ ડખો ઉભો થયો છે. બીજી તરફ વધુ એક મહત્વના સમાચાર કે જ્યાં આગળ બનાસકાંઠા કોંગ્રેસે પ્રમુખના રાજીનામા આપી ચૂક્યા હતા. સંજય રબારીની ટિકિટ આપતા અન્ય દાવેદારોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. સંજય રબારીની ટિકિટ આપવામાં આવતા બનાસકાંઠાથી આ મહત્વના સમાચાર. બીજી તરફ ડીસા કોંગ્રેસમાં પણ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. ડીસા કોંગ્રેસના સંજય રબારી ડીસા કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. વધુ માહિતી મેળવીશું ન્યૂઝ એટીન સમર્થક કિશોર તુવર અમારી સાથે જોડાઈ ગયા છે. કિશોર, બે અલગ અલગ મહત્વના મુદ્દાઓ. એક તરફ કેટલાક કોંગ્રેસના નેતાઓ નારાજ, રાજીનામાનો દોર. બીજી તરફ કોંગ્રેસ જીતાડવાના પ્રયાસ અન્ય નેતાઓ કરી રહ્યા છે. કિશોર, જે રીતની આ પરિસ્થિતિ જોવા મળી રહી છે, કોંગ્રેસનો એક વિભાગ એવો છે, એક જૂથ એવું છે કે જે હરાવવાનો પ્રયાસ, બીજો જૂથ એવું છે કે જે જીતાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. ચોક્કસથી સિદ્ધાર્થ, આજે સવારે જ્યારે ટિકિટ જાહેર થઈ હતી ગોવાભાઈ રબારીના પુત્ર સંજયભાઈ રબારીની, ત્યારથી જ કોંગ્રેસમાં કકળાટ શરૂ થઈ ગયો હતો. કોંગ્રેસના જે અન્ય સમાજના જે દાવેદારો હતા તે લોકો આજે રાજીનામું આપવા માટે પાલનપુર જિલ્લા કોંગ્રેસના કાર્યાલય પહોંચ્યા હતા. ડીસા વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના 15 હોદ્દેદારોએ આજે રાજીનામું ધરી દીધું હતું. તેમાં જો વાત કરવામાં આવે સિદ્ધાર્થ, તો જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પીનાબેન ગાડિયા, ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિપુલભાઈ કૈલાસબેન શાહ, તેમજ કોંગ્રેસના અગ્રણી નરસિંહભાઈ દેસાઈ, પોપટજી દિલવાડિયા સહિત 15 આગેવાનોએ રાજીનામું હતું આપ્યું હતું. અને જ્યારે રાજીનામું આપી રહ્યા હતા પોપટજી દિલવાડિયા, ત્યારે રીતસરના તેઓ રડી પડ્યા હતા. અને આ જે કાર્યકર્તાઓ છે, જે આગેવાનો છે, તે કોંગ્રેસના પાયાના આગેવાનો છે. આ લોકોની સીધા એક જ માંગ હતી કે ગોવાભાઈ દેસાઈને કોંગ્રેસે 8-8 વખત વિધાનસભાની ટિકિટ આપી છે અને આ વખતે ફરી તેમના પુત્રને ટિકિટ આપવામાં આવતા તેમનામાં રોષ જોવા મળ્યો હતો અને આગેવાનોએ આજે રાજીનામા કર્યા છે. સિદ્ધાર્થ, આભાર કિશોર સમગ્ર માહિતી બદલ. તો એક તરફ રાજીનામાની સાથે આંખમાં આંસુ, બીજી તરફ એ ઉમેદવારો જાહેર થતા ખુશીના આંસુ પણ જોવા મળ્યા હતા. આ તરફ સાબરકાંઠાથી પણ મહત્વના સમાચાર કે જ્યાં આગળ હિંમતનગરમાં કોંગ્રેસના ઉમેદવારોને જાહેર કરતા પહેલા ઉમેદવારોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. ઓબીસી અને માઇનોરિટી સમાજે કર્યો છે વિરોધ. લાલસિંહ પરમારના બેનરો રાખી કર્યો વિરોધ. કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રામાં જ વિરોધ. લાલસિંહ પરમારના ટેકેદારોને કાર્યક્રમમાં ન જવા દેવાયા. કોંગ્રેસનો કકળાટ ખુલીને બહાર આવી ગયો છે. વધુ માહિતી મેળવીશું ઈશાન પરમાર, ન્યૂઝ 18 સંવાદદાતા જોડાઈ ગયા છે. જી ઈશાન,
ચોક્કસ કહેતા હાલ તો હિંમતનગરમાં કોંગ્રેસે પરિવર્તન યાત્રા આવી પહોંચી છે, પરંતુ કોંગ્રેસે કોંગ્રેસનો વિરોધ કર્યો હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા. કારણ કે જે કમલેશભાઈ પટેલ કે જેમને ઉભો તરીકે જાહેર કરવામાં આવે છે તેના કારણે કેટલાક લોકોનો દુઃખ પણ થયું હતું, જેના કારણે જે વર્ષોથી મહેનત કરી રહ્યા છે તેમને ટિકિટ ન મળતા એમનો પણ રોષ જોવા મળ્યો છે. નોંધનીય છે કે ઓબીસી અને માઇનોરિટી સમાજે કોંગ્રેસને પરિવર્તન સંકલ્પ યાત્રા હતો તેનો વિરોધ કર્યો હતો. લાલસિંહ પરમારના જે બેનરો છે, બેનરો સાથે હું નહીં હમ સાથેના બેનરો સાથે વિરોધ દર્શાવ્યો હતો. અને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં જે કડકડાટ છે એ પણ અત્યારે તો ખુલીને સામે આવી રહ્યો છે. જી સિદ્ધાર્થ જી, આભાર ઈશાન સમગ્ર માહિતી બદલ. તો જે રીતે ઈશાન હાલમાં જણાવી રહ્યા છે, ફરી એક વખત ખતરાક કોંગ્રેસમાં ડેમેજ કંટ્રોલ કરવાની જરૂર, અનેક વિસ્તારોમાં ડેમેજ કંટ્રોલ કરવું જરૂરી થઈ ગયું છે કોંગ્રેસ માટે જો જીતવું હોય તો. સમાચારોમાં અત્યારે બસ આટલું, દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. સુહાના મસાલે બનાય પનીર.